સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આગામી 2.5 ટર્મ માટેની આજે ચૂંટણી યોજાઈ, જેમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રિયંકાબેન ડામોર તથા ઉપપ્રમુખ તરીકે નિર્ભયસિંહ રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. અરવલ્લી જિલ્લા પંચાયતમાં હાલ ભાજપનું શાસન છે. ગત 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત હતા એવા લાલસિંહ ચૌહાણની ટર્મ પૂર થયા બાદ આજે આગામી 2.5 વર્ષની ટર્મ માટે ભાજપ દ્વારા મેઘરજના બાંઠીવાડા જિલ્લા પંચાયત બેઠકના યુવા મહિલા સદસ્ય પ્રિયંકાબેન ડામોરને પાર્ટીએ મેન્ડેટ આપતા અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રિયંકા ડામોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે માલપુરની હેલોદર બેઠકના સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલ પ્રિયંકા ડામોરે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે મને પાર્ટીએ મારા વિશ્વાસમાં મૂકી મને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પસંદગી ઉતારી છે, ત્યારે આ જિલ્લાના પાયાના પડતર પ્રશ્નોને ઉકેલી અને જિલ્લાના વિકાસ કરવા માટે કટિબદ્ધ રહીશ તેમ જણાવી ભાજપના શીર્ષસ્થ નેતાઓનો આભાર માન્યો હતો. જયદીપ ભટ્ટ, ZSTV, અરવલ્લી.